हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें। समत 1885 ने आसो सोने पूर्णिमा रात्रि समय गढ़ड़ा मधे दादा ना दरबार मा पोता नायो तार विषे ફળિયા વચ્ચે ઢોલિયો સર્વે શ્વેત વસ્ત્રધારી બેઠા ત્યાં રંગ રસિયો પોતાના મુખારવિંદ અગળે સભા થઈ સંતને હરિજન આવ્યા દેશો દેશના તે કઈ પછી કૃપા કરીને હરિ રાય રે સર્વે હરિ ભક્તને મકેય રે ભગવાનનો ભક્ત હોય જે હરે નિત્ય માનસી પૂજા કરે તે હરે તે માનસી પૂજા તણી વિક્તિ રે તેની કહીએ વિધ વિધરિતિ રે ઋતો શિયાળો ઉનાળો ચોમાસે રે નોખી નોખી કરવી તેને વિશે રે તેમાં ઉનાળાના મહિના ચાર રે તેમાં પૂજા કરવી એમ સાર રે સારો ટાઢો અને સુગંધી માન રે એવા પવિત્ર જળે ભગવાન રે તેને પ્રથમ સ્નાન કરાવાય રે પછી ધોયેલો ધોળો ખેસજેય રે ઝીણો સુંદર અને ઘાટો હોય રે ભગવાનને પહેરવા દેવાય રે પછી સુંદર આસન ઉપર રે વિરાજિત એવા પરમેશ્વર રે તેના અંગ અંગ વિશે સુંદર રે હોય ચંદન જે મળી આગર રે ઘસીને જે વાટ કામાં ઉતારું રે તેને સારી પેઠે ચર્ચવું રહ્યું રે પેલા લલાટ વિશે તે ચર્ચવું રે સારી પેઠે ભાલને નિરખવું રે પછી બે હાથ તેણે ચચવા રે સારી પેઠે તે હાથ ની રખવા રે તથા હૃદય ઉદર સાથળ રે પિંડી એ હયાદિક જે જે અંગ રે તેને વિશે ચંદન લેપ કરી રે તે તે અંગને નિરખવા ફરી રે ચરણના તળાયને ઉપર રે ચોપડવું કુમકુમ જે સુંદર રે પછી નિરખવા બે ચરણ રે પછી મોગરા ચમેલી ગુલાબ રે ચંપો યાદિક જે સુગંધી માન રે પુષ્પ તેના હારયને કંકણ રે બાજુ બંધ ટોપીએ આભૂષણ રે પેરાવવા પુષ્પના તે અપણ રે મોગરાના પુષ્પ જેવું જે હોય રે ધોળું હોય અને જે ઝીણું સોય રે અને બહુ ભારે ન હોય એવું રે વસ્ત્ર પ્રભુ મસ્તકે ધરાવવું રે ધોળી ઝીણી અને હલકી એવી રે સુંદર પછેડી તે તો ઢાળવી રે પછી તે ભગવાનને મળવું રે એક વાર દોય વાર મળવું રે જેવું પોતાને હેતા ઉપજાય રે એવી રીતે પ્રભુજીને મળાય રે પ્રભુ ચરણ છાતી વિશે લેવા રે
તથા મસ્તક ઉપર ધારવા રે, નેતે મળવે કરી ભગવાન રે, એના અંગનું હોય જે ચંદન રે, તે તો અંગમાં વળગે પોતાને રે, તથા પ્રભુના ચરણ રવિંદને રે, નિજ છાતી મસ્તકે ધારા હોય રે, તેણે વળગે કુમકુમ જે તે રે, તથા પુષ્પના હાર તણ ચિહ્ન રે, નિજ અંગમાં વળગે જે પણ રે, તેને ધારવું કહેતા જાણવું રે, પ્રભુ પ્રસાદી ચંદન જે હવું રે, વળી કુમકુમ અને હાર જે રે, તે તો મારા અંગમાં અડા છે રે, અને શિયાળાના ચાર મહિના રે, ત્યાં સુધી તો એમાં પૂજા કિનારે, પેલા ઉને જળે નવરાવવા રે, પછી ધોળો ખેસ દેવો પહેરવા રે, અને પછી ઢોલિયાની ઉપરે રે, મખમલનું ગાદલું પાથરે રે, તે પર ધોળો છાડવો છાડીને રે, તે પર બેસારવા ભગવાનને રે, પછી ડગલી અને સુરવાળ રે, પહેરાવવા તે બે પ્રતિપાળ રે, તથા સોના તારનો ભરે વો રે, રેટો કસુંબી માથે બંધાવવો રે, હીરા મોતી સુવર્ણ ને લાલ ના રે, એવા હરેણા જે ભાત ભાત ના રે, અંગો અંગને વિશે ધરાવવા રે, મોતી તણી માળા દેવી પહેરવા રે, એમાં પહેરાવે વસ્ત્ર આભૂષણ રે, અંગ નિરખવા શ્રી નારાયણ રે, ભગવાન ના લલાટ ની માઈ રે, એક કુમકુમ ચાંદલો કરાઈ રે, અને ચોમાસાના મહિના ચાર રે, ત્યાં સુધી પૂજા એમાં નિર્ધાર રે, જાણે પ્રભુ કોઈ ગામથી આવ્યા રે, ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા રે, અથવા તો નદીએ સંત સાથ રે, નવા પધારા હતા દીનાનાથ રે, ત્યાંથી પલળી આવ્યા હરિરાય રે, પછી પલળેલા વસ્ત્ર જે હોય રે, તેને ઉતરાવીને કસુંબલ રે, વસ્ત્ર પહેરવા દેવા મહાબલ રે, પડી પીળું જે કેસર ચંદન રે, તેનું લલાટે કરવું લેપન રે, ઉનાળામાં ચોગાન જાય ગામા રે, તથા પીરાજા છે ફૂલવાડી મારે, એવી રીતે ધારવા હરિરાય રે, અને શિયાળો ને ચોમાસો હોય રે, ત્યારે કોઈ સારી મેળીઓ પર રે, વિરાજમાન છે પરમેશ્વર રે, કાતો ઘર તણી માહિલી કર રે, પોતે વિરાજતા ધર્મ કિશોર રે, એવી રીતે ભગવાન ધારવા રે, અને દેવી કઈ વસ્તુ જમવા રે, તો જે ભક્ષ ભોજ્ય લે અને ચોસ્ય રે, પોતાને જે ખાવા ગમતા હોય રે, તેવા પ્રભુને અર્થે ચિંતવવા રે, અને પ્રભુને જો ન ભાવે તેવા રે, તોયા પોતાને ગમતા ભોજન રે, તેજ જમવા દેવા ભગવાન રે, બીજા ધૂપ
અતિશય રે, ઉપચાર અર્પવાય થા યોગ્ય રે, એમાં ત્રણે ઋતુમાં ભિન્ન ભિન્ન રે, પૂજા લઈને પૂજે ભગવન રે, તો તે ભક્તને ભગવાન માય રે, અતિશય હેતની વૃદ્ધિ થાય રે, બહુ સમાસ થાય તે જીવને રે, માટે આ વાત સાંભળી છે જેણે રે, તે તો વાતને સંભાળી રાખજ રે, એમાં નિત્ય માનસી પૂજા કરજો રે, આવી વાત અમે કદી ન કરી રે, પછી બીજી વાત કરી શ્રી હરિ રે, ભગવાનને તેના ભક્ત હોય રે, તે તો પોતાય ઉપર રાજી થાય રે, ત્યારે ભક્તે કરવો વિચાર રે, મારા મોટા ભાગ્ય જે મારા પર રે, ભગવાનને ભક્ત રાજી થયા રે, અને શિક્ષાર્થે જ્યારે વઢી રહ્યા રે, ત્યારે પણ એ વિચારવું મન રે, મારા મોટા ભાગ્ય જે ભગવન રે, તથા ભક્ત તે વઢા તેણે કરી રે, મારા અવગુણ તે જશે ટળી રે, એવી રીતે વઢે તો રાજી થવું રે, પણ મનમાં શોક ન કરવું રે, અને મનમાં કચવાવું નહીં રે, વઢે લખે તો તે મારા જી રહી રે, નિજ જીવને પાપી ન માનવું રે, હરિ ભક્તે તો સદા રાજી રહેવું રે, આજે વાત તે પણ રાખા જેવી રે, મહારાજે વાત જણાવી એવી રે, આજે વાત તે પણ રાખા જે